नमस्कार विद्यार्थी मित्रों, वंदे क्लास यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आजना वीडियो में आपणे धोरण 10 ना कम्प्यूटर विषयना चैप्टर नंबर 2 HTML में हेड अने बॉडी विभाग तेना जे स्वाध्याय एमसीक्यू छे तेनु आपणे सोल्यूशन करवाना छे। जो तमने आ वीडियो पसंद आवे तो वीडियो ने लाइक चुकती करजो। चैनल पर पहली बार आवेला हो तो जरूरथी सब्सक्राइब करजो। तमे अमारा टेलिग्राम ग्रुप, व्हाट्सएप ग्रुप अने इंस्टाग्राम ने फॉलो करी शको छो। तेनी लिंक पर तमने नीचे डिस्क्रिप्शन बॉक्स में मिली जशे। चालो तो वीडियो नी शुरुआत करिए। सौ प्रथम पहलो विकल्प छे, नीचेना माथी कया बे HTML कोड ना बे मूलभूत विभागों बनावे छे। ए हेड अने बॉडी विभाग, बी फिजिकल अने लॉजिकल, सी कोड अने ब्राउजर, के डी मेटा टेक्स अने बॉडी। तो तेमा तमारो जवाब आवशे ए, एटले के हेड अने बॉडी। शुं आवशे जवाब? ए। बीजो विभाग, HTML दस्तावेज में नीचेनामांथी कया विभाग में मेटा टेग लखवामां आवे छे? ए बॉडी, बी कोड, सी हेड, के डी स्पेशियल। तो आ बे ऑप्शन छे ए निकली जशे, कारण के कोड अने डी कोड अने स्पेशियल एवा कोई विभाग आवता ज नथी तमारे दसमा धोरणमां। ए आंसर आवशे तमारो सी, एटले के हेड। मेटा टेग तमारो हेड विभागमां लखवामां आवतो होय छे। ત્રીજો વિકલ્પ, HTML પાનામાં જ્યારે મેટા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે? એ લેખક, ઉદ્દેશ્ય અને ચાવીરૂપ શબ્દ, બી માળખું, સી સ્ટાઇલ, કે ડી કદ। તેમાં તમારો જવાબ આવશે એ, એટલે કે લેખક, ઉદ્દેશ્ય અને ચાવીરૂપ શબ્દ। ચોથો વિકલ્પ જોઈએ, વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરીને દર્શાવવામાં આવે છે? એ પી ટેગ, બી બોડી ટેગ, સી ટાઇટલ ટેગ, કે ડી H1 ટેગ। તો અહીં વેબ પેજનું શીર્ષક કીધું છે એટલે અહીં આવશે તમારો ટેગ ટાઇટલ ટેગ। આન્સર આવશે સી। પાંચમો વિકલ્પ, HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ છીએ? એ હેડ, બી બોડી, સી હેડ અને બોડી બંને, કે ડી હેડ અને હેડ અથવા બોડી। અહીં તમારો જવાબ આવશે સી, એટલે કે હેડ અને બોડી। તો આવશે જવાબ હેડ અને બોડી। છઠ્ઠો વિકલ્પ, HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? એ 16-અંકી પદ્ધતિમાં કલર કોડ, બી દશાંશ પદ્ધતિમાં કલર કોડ, સી કલર મિક્સિંગ મોડલ, કે ડી ટકાવારીમાં પિક્સેલ। તેમાં આવશે આન્સર એ, 16-અંકી પદ્ધતિમાં કલર કોડ। સાતમો વિકલ્પ, HTML કોડમાં મુલાકાત લેવાઈ ગયેલ એટલે કે વિઝિટેડ લિંક ગોઠવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? એ એ લિંક, બી વી લિંક, સી બિફોર લિંક, કે ડી આફ્ટર લિંક। અહીં કીધું છે લેવાઈ ગયેલ લિંક એટલે કે વિઝિટેડ લિંક, એટલે આન્સર આવશે બી વી લિંક। એવું કીધું હોય કે જેની મુલાકાત લેવાની બાકી છે એમાં આન્સર આવશે એ લિંક। અહીં તમારો આન્સર આવશે બી, એટલે કે વી લિંક। આગળ આઠમો વિકલ્પ, HTML કોડમાં એક્ટિવ લિંક ગોઠવવા માટે શું ઉમેરવામાં આવે છે? એ એ લિંક, બી વી લિંક, સી બિફોર લિંક, કે ડી આફ્ટર લિંક। તો અહીં આન્સર આવશે એ, એ લિંક, એ એટલે આફ્ટર। નવમો વિકલ્પ, HTMLમાં અક્ષરોના સ્વરૂપકાનમાં નીચેનામાંથી કયા બે મુખ્ય પ્રકારો પડે છે? એ ભૌતિક અને તાર્કિક, બી આંતરિક અને બાહ્ય, સી કામ ચલાવ અને કાયમી, કે ડી હેડ અને બોડી। તેમાં આવશે આન્સર એ, ભૌતિક અને તાર્કિક। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક ચૂકતી કરજો, ચેનલ પર નવા આવેલા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમે અમારા બાકીના વિડીયોઝ ન જોયા હોય ધોરણ 9, 10, 11 તો તેની લિંક તમને નીચે મળી જશે। ફરી મળે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ।